પ્રિયાથી મિત્રો, ધોરણ 11માં આપણે બીજા ચેપ્ટરમાં 3 અંકના પૂરા થઈ ગયા, 2 માર્કમાં જવાનું છે કે ટૂંકમાં ઉત્તર આપો. તો વીમાના સિદ્ધાંતો આપણે જોયા કે ભાઈ સામાન્ય કરાર કરતાં વીમાનો કરાર અમુક સિદ્ધાંતોના કારણે અલગ પડતો હતો. એ ક્યાં ક્યાં સિદ્ધાંત હતા? તો કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. બરાબર. જ્યારે વીમાનું, જ્યારે નુકસાનનું વળતર મળે ત્યારે એનો હક બદલો થઈ જતો હતો. એ પછી જે બીજો પ્રશ્ન, સામાન્ય વીમાના પ્રકારોની યાદી બનાવો. તો એની અંદર આપણે માલની હેરફેરનો વીમો જોયો હતો અને બીજો આગનો વીમો અને ત્રીજો અન્ય વીમા જોયા હતા. એની અંદર માલની હેરફેરના વીમાની અંદર દરિયાઈ, હવાઈ, પછી માર્ગનો વીમો અથવા તો રેલવે રસ્તાનો વીમો જોયો હતો, અને બીજું જોયું હતું આગનો વીમો, અને ત્રીજું જોયું હતું અન્ય વીમા. આ સામાન્ય વીમાના પ્રકારો થયા. ઓલા આપણે જિંદગીના એના એ તો આખા અલગ જ આવે, એટલે એ કોષ્ટક આખું યાદ રાખી લેવું. પછી પ્રશ્ન, જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગતો નથી. આ પ્રશ્ન આપણે એક વખત જોઈ ગયા છીએ એટલે રિપીટ નથી કરતી. ચોથું, સ્વાસ્થ્ય વીમા વિશે ટૂંકમાં જણાવો. તો વ્યક્તિના આરોગ્યની જાળવણી અનિશ્ચિત છે, ત્યારે વ્યક્તિનું આરોગ્ય બગડે એનું કંઈ કહી શકાય નહીં. આધુનિક સમયમાં વ્યક્તિનું આરોગ્ય બગડે ત્યારે સારવારનો ખર્ચ સારો એવો થાય છે. આ સંજોગોમાં સ્વાસ્થ્યનો કે ડાક્ટરી સારવારનો વીમો લઈ શકાય, એટલે મેડિકલ તમને સેવાઓ મળે એવો એક વીમો લઈ શકો જે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ તમે એને કહી શકો. એટલે ક્યારે આરોગ્ય કોનું બગડે અને એનો જે ખર્ચો થાય એ વીમા કંપની તમને ચૂકવી આપે. આવો વીમો લેવાથી વીમા કંપની નક્કી કરેલ પ્રીમિયમના બદલામાં અમુક નક્કી કરેલ શરતો અનુસાર માંદગીની સારવારનો ખર્ચ આપે. આ જેમાં જેટલી બીમારી આવતી એમાં ખાલી એક્સિડન્ટ, નેચરલ કોઈ ડિસીઝ આવતા હોય, એવા કોઈ ડિસીઝ આવતા હોય તો એ લોકો ભોગવતા હોય. બરાબર. એટલે જે જે પ્રકારની બીમારી એની અંદર ઇન્ક્લુડ થતી હોય એ પ્રકારની બીમારી એની અંદર વીમા કંપની એની ખર્ચ આપતી હોય છે. બરાબર. આવો વીમો લેવાથી એ ફાયદો થાય કે કોઈ પણ ઓપરેશન છે કે કોઈ પણ પ્રકારનું આરોગ્યમાં તકલીફ પડે, તમારી હેલ્થ બગડે છે ત્યારે તમે આ વીમો ઉતરાવેલો હોય તો એના પૈસા તમારે ચૂકવવાના ના થાય ખિસ્સામાંથી. બરાબર. પછી હતું જાહેર ભવિષ્ય નિધિ માટે નોંધ લખો. કોઈ પણ વ્યક્તિ જાહેર ભવિષ્ય નિધિનું ખાતું ખોલાવી શકે. આ ખાતાની મુદત હોય 15 વર્ષની. આ ખાતા શું હતું? તો કે આખી એક સેવા હતી કે જેની અંદર બચતની એક યોજના હતી. આ ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછા ₹500 ભરવા પડે. દર વર્ષ દરમિયાન વધુમાં વધુ 1.5 લાખ ભરી શકાય. ઓછામાં ઓછા ₹500 ભરવા પડે. આ ખાતાને 15 વર્ષની મુદત પૂરી થયા બાદ પ્રવર્તમાન નિયમ મુજબ 5 વર્ષ માટે ગમે તેટલી વાર લંબાવી શકાય. એટલે ત્યારે નિયમ હોય કે હજી 5 વર્ષ તમે લંબાવી શકો તો 15 પછી બીજા 5 એમ લંબાવી શકો. આ ખાતું 15 વર્ષની મુદત પહેલાં બંધ ન કરી શકાય. આવકવેરાની ગણતરી કરતા ટાઈમે આ ખાતામાં જેટલી રકમ નાખી હોય આવકવેરામાંથી બાદ મળે. બરાબર. એટલે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ તમે બતાવી અને તમે આવકવેરામાંથી ડિડક્શન, તમારી આવકમાંથી ડિડક્ટ કરાવી શકો. ખાતેદારનું મૃત્યુ થાય ત્યારે ખાતેદારના વારસદારને આ ખાતાની રકમ મળી શકે છે. ખાતેદારનું મૃત્યુ થઈ જાય તો એની અંદર જે નોમિની લખેલા હોય એને આ ખાતાની રકમ મળતી હોય છે. છઠ્ઠું, પાઇપલાઇન દ્વારા વહન કયા પદાર્થો માટે યોગ્ય છે? તો કે પેટ્રોલ, કેરોસીન, બળતર ગેસ, પાણી, પ્રવાહી કચરાનો નિકાલ વગેરેની મોટા પ્રમાણમાં અને સલામત હેરફેર માટે પાઇપલાઇન વધુ અનુકૂળ પડે છે. બરાબર. આ બધી વસ્તુના વહન માટે પાઇપલાઇન વધુ અનુકૂળ પડે છે. પાઇપલાઇન દ્વારા તેલના કૂવાઓથી રિફાઇનરી સુધી કે રિફાઇનરીથી વિતરણ કેન્દ્રો કે કારખાનાઓ સુધી પ્રવાહી તેલ કે ગેસ કરકસરપૂર્વક વહન થઈ શકે. દાખલા તરીકે ગુજરાતમાં હજીરાથી આ પરિવહનની અંદર આપણે આ વસ્તુ જોઈ હતી પાઇપલાઇનની. ગુજરાતમાં હજીરાથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ ગેસ પરિવહન માટે પાઇપલાઇનનો ઉપયોગ કરે છે. ભારતમાં આસામ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા જેવા રાજ્યોમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોનું પાઇપલાઇન દ્વારા વહન થાય છે. આ બધું પાઇપલાઇન દ્વારા વહનની પ્રક્રિયામાં આવે. આપણે રસ્તામાં, રોડમાર્ગને એ બધું આવે એમ પાઇપલાઇન દ્વારા વહન પણ એક વહનનો એક માર્ગ છે. બરાબર. સાતમું, હક બદલાનો સિદ્ધાંત શું હતો એ સમજાવો. તો જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે વસ્તુને થયેલ નુકસાન વીમા કંપની ભરપાઈ કરી આપે ત્યારે નાશ પામેલી કે નુકસાન થયેલી વીમાની વસ્તુની માલિકી વીમા કંપનીને પ્રાપ્ત થાય છે. હમણાં જેમ વાત કરીએ તેના પર મૂળ માલિકનો હવે કોઈ હક નથી રહેતો. દાખલા તરીકે આગથી મકાન સળગી ગયા પછી વીમા કંપની મકાનના માલિકને નુકસાનની પૂરેપૂરી રકમ પણ ચૂકવી આપે. ત્યારબાદ મકાનના કાટમાળ કે ભંગારની માલિકીનો આ અધિકાર કોનો રહેશે? વીમા કંપનીનો. આને હક બદલો કહે છે કે એક માલિકી હક ફરી જાય, બદલી જાય. જિંદગીના વીમાને આ વસ્તુ લાગુ પડતી નથી કારણ કે જિંદગી વીમામાં કોઈનો કોઈ ઉપર હક લાગે નહીં, કોઈ માણસનું પોતાનું શરીર હોવાનું. દરિયાઈ વીમાની ટૂંકમાં ચર્ચા આપણે
આ પ્રશ્ન પણ જોઈ ગયા છીએ એટલે અહીંયા નથી લીધેલો. પછી ટપાલ ખાતાના નોંધાયેલી ટપાલ છે રજિસ્ટર્ડ પોસ્ટ વિશે ટૂંકમાં સમજાવું. ટપાલ ખાતા દ્વારા નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટની સેવા પૂરી પાડવામાં આવે છે. આવી નોંધાયેલી ટપાલ જે વ્યક્તિને મોકલવાની હોય તેને જ તેની ડિલિવરી આપવામાં આવે છે. આવી સેવા બદલ સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે. રજિસ્ટર્ડ પોસ્ટની અંદર સ્ટેમ્પ લગાડેલા હોય. જો મોકલનારને નોંધાયેલી ટપાલ જે તે વ્યક્તિને મળી છે તેના પુરાવા તરીકે સહી જોતી હોય તો તેને સ્વીકૃતિ બદલ એટલે કે એકનોલેજમેન્ટ થોડી વધુ રકમ પણ ચૂકવવી પડે છે. આજે મેં કોઈને મોકલ્યું છે અને મારે સ્વીકૃતિ જોતી હોય કે સામેવાળાને મળી ગયું છે એ પણ મને પુરાવો મળે એનું સ્વીકૃતિ પત્ર પણ મળે તો એની પણ અલગથી ફી ચૂકવવી પડે છે. પછી છે ટપાલ ખાતાની પોસ્ટલ વીમા સેવા સમજાવો. ભારતમાં ટપાલ ખાતા દ્વારા આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત કરવામાં આવી. આ સેવાનો લાભ મધ્યસ્થ અને એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને પણ મળતો હોય છે. પોસ્ટલ વીમા દ્વારા જીવન કોને લાભ મળે? સામાન્ય નાગરિક અને મધ્યસ્થ એટલે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને અર્ધ કર્મચારીઓ એની સેવા મળતી હોય છે. પોસ્ટલ વીમા દ્વારા જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ પ્રાપ્ત થતી હોય છે અને પોસ્ટલ વીમાની સૌથી મહત્ત્વની વિશિષ્ટતા ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ મળતું બોનસ છે. તો આ 10 પ્રશ્નો આપણે આજે જોયા અને પછીના નેક્સ્ટમાં જોશું. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.